हूँ डॉक्टर दनेश रावलिया बोलूँ, सूरत थी बोलूँ छू। आज थी 1.5 महीना पहला आ भाई हमणा बताऊँ छू ए मारी पास आवेला, एमने लिम्फोमा प्लस गड़ा में खूब चांदा था, काकड़ानी जगह चांदा था अने खूब तकलीफ थी। एनो गड़ा में मोटी मोटी गांठों थती थी, मोटू चांदू हतु अने ए चांदू केटलू मोटू हतु ए हमणा हूँ तमने बताऊँ छू। आ प्रकारनू मोटू चांदू हतु एकदम नजीक थी बताऊँ छू। अने एमने मारी 1 महीनानी दवा लीधी, पण 15 दिवस में ज आटलो फरक पड्यो ए तमे जोई शको छो। आ भाई ने ए दरमियान खावानी खूब तकलीफ हती, गळामां ઉતરતું નહોતું, પ્લસ એ માથામાં ચડી ગયેલું, સ્પેર થઈ ગયેલું એટલે માથું પણ ખૂબ દુખતું હતું, મોઢું એકદમ સાંકડું અને ચહેરો કાળો થઈ ગયો હતો। અત્યારે તમે જોઈ શકો છો મોઢું એકદમ ગાલ ચમકે છે, ગાલ સ્વસ બહાર નીકળી ગયા છે અને હમણાં એને મોઢે પણ આપણે વાતચીત કરાવશું। અત્યારે બધું ખવાય છે, ખૂબ સારી રીતે ખવાય છે, ફિઝિકલી કોઈ તકલીફ નથી। મેં તો એમને 4 મહિનાનો કોર્સ કરવાનું કીધું હતું પણ એમને પરેજી ખૂબ સારી પાડી, તો આજે 1 મહિનામાં હવે એમને કહેવાય એવી કોઈ શારીરિક તકલીફ નથી। હવે આ એમના મોટા સન છે, તમે એની સાથે વાત કરો, એમને સાંભળો। 1 વર્ષ પહેલાં આવ્યું હતું લિમ્ફોમા બ્લડ કેન્સર કહેવાય એને, ત્યારબાદ આપણે બાયોપ્સી કરાવી, બાયોપ્સી બાદ લિમ્ફોમા બ્લડ કેન્સર આવ્યું, આપણે એક પછી એક 11 ડોઝ દેવડાવ્યા પણ ડોઝમાં ફરક નહોતો પડતો, ડોઝની સાયકલ 28 દિવસની હોય, 20 દિવસ ફરક પડી જાય, ત્યારબાદ જેમ હતું એમ અને આગળ વધતું ગયું, ડોઝથી કોઈ ફરક નહોતો પડતો। ત્યારબાદ અમને ધનેશભાઈ સાવલિયાનો નંબર મળ્યો અને એને કોન્ટેક્ટ કર્યો, ત્યારબાદ અમને દવા લીધી, આજે 40 દિવસ થયા છે અને અમને 5 થી 6 દિવસમાં જ ફરક પડી ગયો હતો, જે ખવાતું નહોતું, મોટામાં ચાંદી હતી એ અત્યારે બેસી ગઈ છે, બધું ખવાય છે અને ખૂબ જ સારું છે। તમે પેશન્ટને પણ જોઈ શકો છો કે અત્યારે કેટલા ખુશખુશાલ છે અને મોઢાના ગાલ જે બેસી ગયા ફૂલી ગયા છે, બરાબર, એમના મિસિસને બી જો એ બી બહુ ખુશખુશાલ છે, એટલે એકદમ તાજા મજા થઈ ગયા છે। આ બધાને હું ખુશીથી મળવા આવ્યો છું, શુભકામના ફાળવા આવ્યો છું કે આમના બધા કેન્સરના દર્દીઓ સારા થઈ જાય, અને અત્યાર સુધી લોકો પાસે આ બીમારી સારું થાય છે એવું કોઈને ખ્યાલ જ નહોતો, તો આમના કોઈ સગાવાળા છે એમના થ્રુ મારી પાસે આવ્યા અને એ ભાઈ કિરીટભાઈ નામ છે ને, કિરીટભાઈએ પણ ઘણા લોકોને મારી પાસે મોકલેલા છે, તો આનાથી હું એક જ મેસેજ આપું છું કે કોઈને પણ ગમે તેટલું લાસ્ટ સ્ટેજનું કેન્સર હોય, ડૉક્ટરે ભલે ના પાડી દીધી હોય, ડૉક્ટરે ભલે એમ કીધું હોય કે આ મહિના જીવવાનો છે, તો કોઈએ પણ ગભરાવાની જરૂર નથી। આપણી પાસે સંજીવની ટાઈપની જડીબુટીનું જ્ઞાન છે, કુદરતની દયા છે અને ખૂબ જ ઝડપથી ખૂબ સારી રીતે કોઈ જાતની આડઅસર વગર કેન્સર સારું થાય છે। આમના જે રેફરન્સથી આવેલા એમના થ્રુ ટોટલ 25 લોકો સારા થયા છે। એમના મેઇન સૌથી પહેલો જે કેસ હતો એ મિનેશભાઈ રાવલ કરીને છે, એમનો પણ મેં વિડીયો મોકલ્યો છે, એ બધાય સારા થઈ ગયા છે। કોઈને પણ ભારતમાં હવે કેન્સરને નામે કોઈ જરા પણ ટેન્શન રાખવાની જરૂર નથી, ખૂબ સારી અને કોઈ જાતની આડઅસર વગરની, અને ભલે ડૉક્ટર કીધું લાસ્ટ સ્ટેજ છે, હું લાસ્ટ સ્ટેજનો ડૉક્ટર છું, સંજીવની જંગલમાં જઈને જાતે જડીબુટી લઈ આવું છું, કોઈ પણ ટેન્શન રાખતા નહીં। સુરતથી હું ડૉક્ટર ધનેશ બોલું છું, મારો નંબર છે 99-7-96-18-999। કોઈને પણ તકલીફ હોય ખૂબ સ્વાગત છે, ખૂબ સારી રીતે દવા આપશું, બધાને શુભકામના,
અને આપણે ભેગાથી નક્કી કરીએ કે ભારતને કેન્સર મુક્ત બનાવીએ. તમે એકબીજાને સહકાર આપો, એકબીજાને જાણ કરો કે કેન્સર માટે સુરતમાં ખૂબ સારું ઠેકાણું છે. થેન્ક યુ.